वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये

બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય આપણી સવારની સભા શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર મહાન સદગુરુ સ્વામી શ્રી ભૂમાનંદ સ્વામી વિરચિત ગ્રંથ અને આપણા લોયાધામમાં કેવો સારો દાદા સંગમ જગતમાં નદીનો સંગમ થાય ગંગા ને યમુના ભેગી થતી હોય ગંગા યમુના ને સરસ્વતી ત્રણ નદી ભેગી થતી હોય ગંગા તો પવિત્ર છે જ યમુના પણ પવિત્ર છે પણ બંને નદી જ્યાં ભેગી થાય એને સંગમ કહેવાય અને એવા જે સંગમ તીર્થ હોય એ અતિ પવિત્ર ગણાય પણ આપણા લોયાધામમાં તો સાગરના સંગમ થયા સાંજે સાગર અને સવારે ઘનશ્યામ સાગર બોલો નદી બે ભેગી થાય બે નદ ભેગા થાય એવું સાંભળવા મળે પણ બે સાગરના સંગમ હોય એવી બહુ ઓછી જગ્યા હોય દાદા જવલ્લે જ મળે એ ક્યાં છે આપણા લોયાધામમાં સવારે ઘનશ્યામ લીલા મૃતસાગર અને સાંજે હરિચરિત્રા મૃતસાગર અદ્ભુત ગ્રંથો છે બંને આજે ચોસઠમો તરંગ આપણે પ્રારંભ કરીશું અવધ પૂરે ધર્મ રહ્યા સાથે ત્રણે કુમાર પ્રેમવતી ને સુવાસિની આનંદ પામે અપાર એક સમય આવ્યું સરયુમાં જબળ જળ જરૂર સ્વર્ગ દ્વાર ભૂમાનંદ સ્વામી લખે છે ત્રણે ત્રણ બાળપુત્રો મોટાભાઈ રામ પ્રતાપ ઘનશ્યામ અને ઈચ્છારામ સાથે માતા પ્રેમવતી ભક્તિદેવી સુવાસિની ઘરમાં આનંદ આનંદ ને આનંદ છે કારણ કે ઘરમાં સહજ આનંદ ભગવાન સ્વામિનારાયણ છે જેના ઘરમાં ભગવાન હોય એના ઘરમાં વળી દુઃખ શેનું હોય ભર્યું ઘર છે અપાર આનંદ છે અયોધ્યા પૂરમાં બાલપ્રભુ અનેક પ્રકારના ચરિત્રો કરે છે પણ અચાનક એવી ઘટના ઘટી શું થયું સરયુ નદીમાં એવું જબ્બર જળ એવું આપણે ત્યાં ત્રણ પ્રકારની આપત્તિ કહેવાય આધિ વ્યાધિ અને ઉપાધિ કોઈક તકલીફ મુસીબત દુઃખ શરીરમાંથી પ્રગટે છે જેને વ્યાધિ કહેવાય તો કોઈક દુઃખ એવા છે જે મનમાંથી પ્રગટે છે ટેન્શન સ્ટ્રેસ ચિંતા કામ ક્રોધ મૂળ તો એ બધાનું જન્મસ્થાન માણસનું મન જ છે દેહમાંથી પ્રગટ થયેલા રોગ એ વ્યાધિ છે મનમાંથી પ્રગટ થયેલા રોગ એ છે અને ભગવાન દ્વારા કુદરતી રીતે આવેલા દુઃખ હમણાં બે ત્રણ દિવસ પહેલા દાદા આટલો બધો સ્નો પડ્યો થોડા માણસો મરી પણ ગયા ઘણા બધા લોકો હેરાન પણ થયા કેટલાની ગાડી ફસાઈ ગઈ એક્સિડેન્ટ તો એટલા બધા થયા છે એટલા બધા થયા છે લોકો મને કહેતા હતા વાત જ ના પૂછો સ્વામી ગવર્નરને પોતાને આવીને એનાઉન્સ કરવું પડ્યું કે મહેરબાની કરીને હવે રોડ ઉપર કોઈ નીકળશો નહીં દોઢસો બસો જેટલા એક્સિડેન્ટો દાદા એનાથી વધારે લો પણ આ કઈ આપત્તિ કહેવાય કુદરતી આપત્તિ અયોધ્યામાં પણ એવું બન્યું સ્વર્ગ દ્વારી અયોધ્યા નગરીનું એક નામ છે કારણ કે સ્વર્ગ નો દ્વાર છે એટલા માટે એ અયોધ્યા નદી તણાવવા લાગી સરજુ નદીમાં એવું પૂર આવ્યું છે આખું નગર ખળભળવા લાગ્યું છે દર્શન સિંહરાએ જાણ્યું આવ્યો કરી ને પૂજા કરી શ્રીફળ ચુંદડી વધાવ્યા રૂડી રીત્ય તો પણ પાછા હટ્યા નહીં નિર્મલ ગંગા માતા પૂરવધારે ચડવા લાગ્યો વિચારે સહું વાત અયોધ્યાના રાજા મહારાજા દર્શનસિંહ એને દયા આવી ગઈ એક સમય એવો હતો આપણે ત્યાં નદીને પણ માતાનું સ્થાન આપવામાં આવ્યું છે ઇતિહાસમાં આવી ઘણી કથાઓ છે હરીશભાઈ કે જ્યારે જ્યારે નદીઓમાં ઘોડા પૂર આવ્યા છે ગાંડી તૂર થઈ છે ગામોના ગામ તણાયા છે હજારો માણસો હોળી બની ગયા છે એવા સમયમાં પણ કોઈ પવિત્ર માણસ નદી પાસે આવે ચુંદડી ચડાવે શ્રીફળ મૂકે હાથ જોડે નદીને વધાવે નદીના ઘોડાપુર ક્ષણભરમાં ઉતરી જાય છે આવા ઇતિહાસમાં ઘણા દાખલાઓ છે આપણા સત્સંગની બહુ પ્રસિદ્ધ અને બનેલી ઘટના નર્મદા નદીની સદગુરુ શ્રી રૂગનાથ ચરણદાસજી સ્વામીએ હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં એ ઘટના લખી છે કારણ કે નર્મદામાં તો વારંવાર પૂર આવે છે અને આવી મોટી નદી જ્યારે પૂર આવે પ્રવાહ આવે ત્યારે એક બે ગામ તણાતા તો વાર જ ન લાગે તો આવા સમયમાં રાજા દર્શનસિંહ ચુંદડી લઈને કારણ કે નદીને માતાનું સ્વરૂપ માને છે એટલા માટે શ્રીફળ લઈને વધાવવા માટે આવે છે પ્રાર્થના કરી ખૂબ વધાવે છે છતાં પણ પૂર ઓછું થયું નહીં પૂર ચઢ તું આવે અધિક સર્વે લોક ધરે મન બેક આવ્યો ત્યાં દરસિંહ સિંઘરાય તેણે કર્યા અનેક ઉપાય પણ પાછું હટે નહીં જળ કોઈનું ચાલી શક્યું નહીં બળ રાજા આદિક સર્વે જે લોક અકળાયા થયો શોક બોલ્યો રાજાનો ગૌરવચન મુજ સુણો હે રાજન પતિવ્રતા નારી હોય આજ વધાવે તો થાય રૂડુ કાજ મહારાજા કળાઇ ગયા પ્રજા દુઃખી થાય છે એનું દુઃખ રાજાને થવા લાગ્યું આટલા બધા માણસો તણાઈ રહ્યા છે ઘર પશુઓ મનુષ્યો દુખી થઈ રહ્યા છે અને પાછું પૂર વધારે વધારે ચડી રહ્યું છે પાણી નીચે ઉતરવાનું નામ જ લેતું નથી અનેક પ્રયત્ન કર્યા છતાં પણ કોઈનું કંઈ ચાલ્યું નથી રાજા મુંજાયા રાજાના ગોર રાજપુરોહિત પવિત્ર બ્રાહ્મણ હતા એણે કહ્યું મહારાજ એક છેલ્લામાં છેલ્લો માર્ગ છે કયો માર્ગ નગરમાં ઢંઢેરો પીટાવો નગરમાં કોઈ પતિવ્રતા નારી હોય એ બોલ્યો રાજા નો ગોરવચન મુજવેણ સુણો હે રાજન પતિવ્રતા નારી હોય આજ વધાવે તો થાય કાજ પાણી પાછું હટે તત્કાળ એવું વચન ભૂપાળ કરાવ્યો શેરમાએ તપાસ કોઈ પતિવ્રતા છે પ્રકાશ અયોધ્યા જેવું નગર છે બસો વર્ષ પહેલાનો સમય છે મહારાજા દર્શનસિંહ જેવા પવિત્ર પ્રજાપ્રિય પ્રજાપોષક પોષક કૌ બ્રાહ્મણ પ્રતિપાલક આવા રાજાઓ પૃથ્વી ઉપર હતા અને ત્યારે આવી મોટી આપત્તિ આવીને કહેવાયું રાજપુરોહિતે છેલ્લી વાત કહી મહારાજ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કોઈ પતિવ્રતા નારી હોય માં અનસુયા જેવી સતી સાવિત્રી જેવી અને એવી કોઈ પતિવ્રતા નારી જો આવે અને એ નારી નારીને નારી નદી એ પણ નારીનું સ્વરૂપ છે બેન બેનને સમજાવે તો મહારાજ સતીના સતનો એ પ્રભાવ છે કે આ ગાંડીતુર બનેલી નદી એ તત્કાળ શાંત થશે પણ એવી નખશીખ પવિત્ર કોઈ પતિવ્રતા નારી જોઈએ આપણા શાસ્ત્રમાં લખ્યું એક સંત એમાં જે શક્તિ છે અને બીજી એક સતી પતિવ્રતા નારી એમાં જે તાકાત છે ઇતિહાસમાં થોડી કથાઓમાં આપણે નજર કરીએ ગાંધારી પતિવ્રતા નારીઓનું જયારે નામ આવે ત્યારે ગાંધારીનું નામ પણ મોખરે છે કાચ જેવી દીવા જેવી બંને આંખો પણ પતિના સુખને ખાતર એ સન્નારીએ પોતાની આંખે પટ્ટી બાંધી દીધી ઇતિહાસ તમે બધા જ જાણો છો એ ગાંધારીના સતનો પ્રભાવ કેવો હતો કે યુદ્ધમાં જ્યારે કોઈ રસ્તો બચ્યો નહીં છેલ્લો પોતાનો એક પુત્ર દુર્યોધન એ પણ હવે મરવાની અણીએ છીએ અને ત્યારે ગાંધારી એમ કહે છે કે તું મારી સામે આવજે આ આંખોની પટ્ટી હું ખોલીશ મારા સતના પ્રભાવે તારું શરીર હું વજ્રનું બનાવી દઉં દુનિયાનો કોઈ માણસ તને મારી ન શકે જાણીએ છીએ અરે એની ક્યાં વાત કરો સાવિત્રી એના પતિને તો મૃત્યુ થાય મૃત્યુ થયા પછી કાળ આવી ગયા પછી સંતોની કથાઓ છે કોઈ મરી જાય કરે પણ એવો જ પ્રભાવ છે ટૂંકમાં જેના જીવનમાં સત્ય છે જેના જીવનમાં ધર્મ છે એવી કોઈ પણ વ્યક્તિ એ સ્ત્રી છે કે પુરુષ છે એ ત્યાગી છે કે ગ્રહસ્થ છે પ્રભાવ વ્યક્તિનો નથી પ્રભાવ વ્યક્તિમાં રહેલા ધર્મનો છે પતિવ્રતા નારીઓની કથા આપણા ઇતિહાસમાં અનેક છે હરીશભાઈ એવી એવી કથાઓ આપણા દેશમાં આપણા પૂજ્ય પદગુરુજીના શ્રી મુખે આપણે ઘણીવાર કથા સાંભળી છે મા અનુસુયાની બ્રહ્મા વિષ્ણુને મહેશ એની પરીક્ષા કરવા આવે ક્યાં ખરેખર પતિવ્રતા છે આ સાચી સન્નારી છે શું આ આખા ત્રિલોકીની અંદર સૂર્ય કરતાં પણ વધારે જેનું સત પ્રકાશી રહ્યું છે સ્વર્ગના દેવો જેની પ્રશંસા કરે સત્યલોકમાં જેની પ્રશંસા થાય એવી મહાપવિત્ર નારી પૃથ્વીલોકમાં તમે જાણો છો ને ત્રણ દેવતાઓ પરીક્ષા કરવા આવે અને ત્રણે ત્રણ દેવતાઓની શું દશા કરી આજના કળિયુગના સમયમાં આ વસ્તુ સમજવા જેવી છે પતિવ્રતાનો અર્થ થાય ઘણા બધા પ્રકારના વ્રત છે હરિજયંતિ નું વ્રત એકાદશીનું વ્રત ધારણાપારણા નું વ્રત ચાંદ્રાયણનું વ્રત આ બધા વ્રત છે પણ એ બધા વ્રતો કરતાં મોટું વ્રત પતિનું વ્રત છે પતિને પરમેશ્વર માની એક પતિ સિવાયના જેટલા પુરુષ છે એમાં ક્યારેય પણ જે પોતાનું મન ચડાઈમાં ન થવા દે એ પતિવ્રત છે પત્રીમાં મહારાજે આજ્ઞા કરી પોતાનો પતિ ગમે તેવો હોય લૂલો લંગડો ગમે તેવો હોય તો પણ એને વિશે પતિભાવ રાખીને એની સેવા કરે આ પતિવ્રતાનો ધર્મ છે આજની પતિવ્રતાની વાત ન થાય હા એકવીસમી સદીની પતિવ્રતાની તો વાત જ ના થાય કથા સાંભળીએ છીએ ને પેલી પતિવ્રતા નારી ઝરૂખામાં બેઠેલી ચોથો માળ અને અચાનક એનો પતિ ગરમીમાં આવે બૂમો પાડે ગળામાં પ્રાણ આવી ગયો છે દોડજે મને પાણી પાજે ચોથા માળેથી પેલી પતિવ્રતા નારીએ પડતું મેલ્યું ચોથા માળેથી અને જાણે નીચે પડે કઈ થયું નથી હાથમાં પાણીનો ગ્લાસ છે પતિ હજી તો દરવાજે પહોંચે એ પેલા તો ઉપરથી પડતું મેલે પ્રાણનો પણ પ્રાણની પણ ચિંતા કર્યા વિના અને પતિને પાણી પાયું પણ આ દ્રશ્ય સામે રહેનારી બીજી કોઈ સ્ત્રીએ જોયું બારીમાંથી પેલી સ્ત્રીને આવીને વાત કરે તારી પાસે કંઈક મંત્ર છે કંઈક ચમત્કાર છે બેન મને કે તારી પાસે કયો ચમત્કાર છે અને ત્યારે આ સ્ત્રીએ કહ્યું કોઈ ચમત્કાર નહીં એક માત્ર હું તો પતિવ્રતા નારી છું પતિના સહારે જીવું છું પતિનું સુખ એ મારું સુખ પતિનું દુઃખ એ મારું દુઃખ નાના પણ તું ચોથા માળેથી પડે બસ પતિને હું પરમેશ્વર માનું છું એટલે પરમેશ્વર જેમ જીવ પ્રાણી માત્ર ની રક્ષા કરે એમ મારા જીવન માં જે કંઈ થઈ રહ્યું છે આ મારા પતિવ્રતાના ધર્મના પ્રભાવે છે મારામાં કંઈ નથી કંઈ ચમત્કાર નથી નો મિરેકલ પેલી સ્ત્રીને એમ થયું ચાલો આપણી પતિવ્રતા પણ હું શીખી લઈએ શું કરવાનું હોય એમાં આને લિસ્ટ ચાલુ કર્યું શિયાળાનો સમય હશે કે પતિ જાગે એ પેલા જાગી જવું ઉભારો ઉભારો નોટ ને પેન લઈને તમારી જેમ લખવાનું ચાલુ કરી ગરમા ગરમ પાણી તૈયાર કરવું પછી પતિને અંગ ચોળી ન આખું લિસ્ટ તૈયાર કર્યું બપોરે ગરમા ગરમ ભોજન તૈયાર રાખવું પછી પતિને જમાડવા પછી સાંજે સુવા જાય ત્યારે બરાબર પગ દબાવવા પગ દબાવી દેવા પતિ સૂવે પછી સુ જાગે પેલા જાગવું આ બધું જે જે આ બોલતા ગયા વાળા લખતા ગયા બધું લખી લીધું કે આવી રીતે હવે પતિવ્રતા આપણે થઈ જવું છે અને બરાબર પાકું કરી લીધું કહેવાય છે ને કે નકલમાં પછી અકલ ન હોય એટલે સાંજે પતિ આવ્યા એટલે ધમકાયા બરાબર પેલા તો કાલ થોડા મોડા જાગજો કેમ તમારા કરતા વહેલા મારે જાગવું પડશે કાલે પત્તેને થયું પણ આવું કેમ તમે જુઓ અઠવાડિયું સુધી જુઓ પછી ચમત્કાર બતાવીશ તમને લે પત્તિને થયું આ ચમત્કારની વાત અત્યારથી પતિ જાગતા પહેલાં જાગી ગયા પાણી પાણી તૈયાર કરી દીધું લિસ્ટમાં વાંચેલું ગરમા ગરમ ફળ ફળતું બરાબર પાણી જ્યારે કસર એવી જોઈએ શું થાય દાદા હે પતિને થયું અને કોઈ ગુરુ મળ્યા છે પણ અધૂરા ગુરુ મળ્યા છે બાકી થોડું તો ના શીખવાડે પાછું પતિને કેતી જાય બોલતા નહીં તમે કશું અઠવાડિયું જોયા કરો ખાલી બસ એક દિવસ બપોરે જમવાનું ગરમા ગરમ તૈયાર કરી દે પાટલો ઢાળી દે રૂમાલ મૂકી દે ચમચી મૂકી દે કટોરા મૂકી દે પ્રેમથી બાજુમાં બેસે પીરસે વીંજણો નાખતી જાય હા બેનો ભેગા થયા સ્ટોરમાં એ કે કેમ આવ્યા તમે તો કે વીંઝણો લેવા કેમ હમણાં તો લઈ ગયા તા ને હા તમારા ભાઈ જમવા બેસે ને એટલે વીંજણાથી પવન નાખું ને એટલે પછી એ વીંજણો તૂટી ગયો નવો લાવવા લાવવાનો થયો છે એટલે આવી છું ત્યારે આ બેન કે હું તો વીસ વર્ષથી વીંજણો લાવી છું હજી એનો એ જ ચાલે છે હજી જરાય તૂટ્યો નથી પવન તો નાખો છું બરાબર અરે હું તો વીંજણો પકડી રાખું ને તમારા ભાઈને કહું કે માથું લાવો તમે તૂટે તો એનું માથું તૂટે પણ આપણો વિંજળો તૂટે દેશનો આ એકાંતિક ધર્મના સંતો સતીના સતમાં શું તાકાત છે તો આપણે વાત સાંભળીએ છીએ તો વચ્ચે રમૂજની વાત કરી એકવીસમી સદીમાં આજના ભૌતિક યુગમાં આજે માણસોના જીવન જ્યારે રખડેલ ઢોર જેવા થતા જાય છે ત્યારે આ વસ્તુ સમજવા જેવી છે છે પણ એવી કેટલી બધી કથાઓ કહેવાય વર્ષો પહેલા ભૂકંપ થયો જૂનાગઢની વાત સાંભળતા સાંજની કથામાં એ જુનાગઢની અંદર વર્ષો પહેલા ભૂકંપ થયો એવો ભૂકંપ આખો ગિરનાર ખળભળ્યો છે ગિરનારનો પથ્થર નીચે પડવાની તૈયારીમાં હતો અને ત્યારે પતિવ્રતા ઇતિહાસની નારી મને અત્યારે નામ ભુલાય છે આજે પણ એ પથ્થર છે ગિરનારમાં જે જાય છે દર્શન કરે છે અમે પણ દર્શન કર્યા છે કેટલો મોટો પર્વત આખો પડવાનો હતો કેટલા માણસો મરી જાત કેટલા માણસો કચડાઈ મરત અને આખે આખો પથ્થર પડતો હતો એક પતિવ્રતા નારીએ ખાલી હાથ ઊંચો કર્યો જોજે ભાઈ આટલું કીધું ને હજી એ એવો ને એવો ગિરનારનો આખો પથ્થર ઊભો છે આજે તમને આજે દેખાય એક સતી નારી સૂર્યની ગતિને અટકાવી શકે નદીના પુરુહને રોક નદીના પુરુને રોકી શકે મોટા મોટા પર્વતોને સ્થિર કરી શકે જે સંતોમાં તાકાત છે સંતોના સત્યમાં તાકાત છે સંતો જેમ એક પુરુષોત્તમ નારાયણની મન કર્મ વચને કરીને જ્યારે અણી શુદ્ધ ઉપાસના કરે છે ત્યારે પુરુષોત્તમ નારાયણ એ સાધુના એક એક અંગમાં પ્રવેશે છે એની વાણીમાં એની આંખમાં એની ક્રિયામાં એની ચાલમાં દરેક જગ્યાએ ભગવાન પ્રકાશ કરે છે એવી જ રીતે ધર્મને સાથે રાખી અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી અને એક પતિ સિવાય દુનિયાના પુરુષ માત્રને જ્યારે નારી પોતાના મનને પાછું વાળી લે છે અને ત્યારે એના હૃદયને વિશે ભગવાન એવું ઐશ્વર્ય મૂકે છે આપણા શાસ્ત્રમાં દેખાય છે આ તો ગાંડી પતિવ્રતા નારી હતી ની કરનારી હતી પેલા અભિનેતા જેવી અઠવાડિયું બરાબર ગરમા ગરમ જમાયડું રાત્રે પગ દબાવે પતિને થોડું સારું લાગે થોડું સવારે ગરમા ગરમ પાણીથી નવરાવે પતિના તો રામ રમવાની તૈયારી થઈ જાય પતિ કે હવે અઠવાડિયું પૂરું થાય તો એમાં આઠ દિવસ પૂરા થયા નાણે કીધું તમે આજે આવજો હાફતા હાફતા આવજો દૂરથી બૂમ પાડજો મને પાણી આપ અને હું ચોથા માળેથી નીચે કૂદીશ તમે હવે જોજો આ પતિવ્રતાનો ચમત્કાર પતિએ પહેલેથી એમ્બ્યુલન્સ વાળાને કહી દીધું તૈયાર રહેજો તમે એને ખબર કે આ કઈ ઉગેવું છે અને પતિ આવે છે ને પતિવ્રતા ચોથા માળે જરૂખામાં એ પણ પાણી લઈને બેસી ગઈ તૈયાર થઈને પહેલેથી જોયા કરે કે આવે એટલે પતિએ બૂમ પાડી પાણી આપજે મારો પ્રાણ જવાની તૈયારીમાં છે ને આને ઠેકડો માર્યો એક હાડકા દાદા છૂટા પડી ગયા કેવાનું શું સાચી પતિવ્રતા હોય તો અરે આપણે ત્યાં કેવા કેવા સ્ત્રી ભક્તોના ચરિત્રો સહજાનંદી સિંહણ કથા ગુરુજીએ કરી છે ને એક વાર સ્ત્રી ભક્તો જેવી સ્ત્રી ભક્તોનું જીવન કેવું હોય સ્ત્રી ભક્તોની ભક્તિ કેવી હોય સ્ત્રી ભક્તોનો ધર્મ કેવો હોય એ સમજવા માટે એક વાર સહજાનંદી સિંહણ જે પૂજ્ય ગુરુજી એ કથા કરી છે સાંભળવી જોઈએ રાજ સલાહ આપી છે પતિવ્રતા પણ હિંમત કોઈ સ્ત્રીએ ધરે નહી મત વાત ચાલી રહી ઘરો ઘર સુવાસીનીએ જાણી આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કોઈ સાચી પતિવ્રતા નારી હોય મહારાજા દર્શન સિંહનું આમંત્રણ છે કે સરયુ ગંગાએ આવી અને સરયુ ગંગાને વધાવે અને પાણીના પૂરને અટકાવે હવે આવી પતિવ્રતા થવાનું હોય કોણ તૈયાર થાય આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો પણ કોઈ નારીએ આ બીડું ઝડપ્યું નહીં બસો વર્ષ પહેલા અયોધ્યા જેવી પવિત્ર નગરી રામની નગરી સરયુગંગાનો પવિત્ર કિનારો છે ત્યાં જો આ દશા હોય તો હરીશભાઈ અત્યારે શું થાય ભગવાનના ભક્તનું જીવન એટલા માટે જ આજે તો ચારે બાજુ તમે જુઓ હોનારતો મોટી મોટી આપત્તિઓ મોટા મોટા ચારે બાજુ તમે જુઓ કેટલી મોટી ક્યાંક સો માણસો ક્યાંક બસો માણસો ક્યાંક પાંચ પાંચસો માણસો ક્યારેક પૂરમાં ક્યારેક સુનામીમાં ક્યારેક ભૂકંપમાં ક્યારેક આતંકવાદમાં ક્યારેક બીજા અકસ્માતોમાં ક્યારેક ટ્રેન ઊંધી પડી જાય ક્યારેક બસ ઊંધી પડી જાય રોજ સાંભળવા મળે કોઈ પચાસ વર્ષ જૂના દાદા હોય આપણા ઘનશ્યામ દાદા છે પૂછો તમે પચાસ વર્ષ પહેલા દાદા ચાલીસ વર્ષ પહેલા આવું ક્યારેય સાંભળવા મળતું આવી હોનારો નહોતી જે પચાસ વર્ષ કરતા વધારે ઉંમરના દાદા વડીલો હોય ને પૂછજો તમે સાંભળજો સારા ઇતિહાસકારો જે જૂના જૂના છે સુરેશ દલાલ એક બૌદ્ધિક ચિંતક કેટલી સરસ વાત લાગે એ કે મને વિમાનમાં બેસવાનો ખૂબ ભય લાગે ખૂબ ભય લાગે કે આ પહોંચાડશે કે નહીં પહોંચાડે પણ પોતાના અનુભવમાં એને લખ્યું કે હું એકવાર જહાજમાં ચડ્યો ડરતા ડરતા પણ એમાં એક સાધુને બેઠેલા જોયા હું થઈ થઈ ગયો ગયો નિર્ભય બસ હવે આ જહાજનો મને ભરોસો નથી પણ આ સાધુ બાપલિયા બેઠા છે ને આ મને પાર ઉતારશે નિશ્ચિંત થઈને વિમાનમાં સુઈ ગયો સાધુનો ભરોસો વિચારો તમે આપણને ભૌતિક વસ્તુનો વિશ્વાસ છે આધ્યાત્મિક વસ્તુનો વિશ્વાસ નથી આપણા સંતો કહે એકાદશીનું વ્રત કરો આપણા સંતો કહે સવારે પૂજા કર્યા વિના પાણી ના પીવું આપણા સંતો કહે પંચવર્તમાન ભગવાનના ભક્તોએ દ્રઢ થઈને પાળવા જ જોઈએ જો આપણે ધર્મની રક્ષા કરશું તો ધર્મ આપણી રક્ષા કરવાના જ છે જો આપણે મહારાજની આજ્ઞા પાળીશું તો ભગવાનની પ્રતિજ્ઞા છે અન્ન વસ્ત્રને આબૃતિ આપણી રક્ષા કરવા ભગવાન બંધાયા છે એનો આપણને વિશ્વાસ ના આવે પણ પેલા પ્લેનની અંદર આપણે બેસી જઈએ પાયલોટનો વિશ્વાસ બસ માં બેસી જાય ડ્રાઈવર નો વિશ્વાસ ધર્મને આપણે સમજી જ નથી શક્યા એટલે આ કથા સાંભળનારા ભક્તો અદભુત કથા છે આખા અયોધ્યા શહેરમાં કોઈ તૈયાર ન થયું કોઈ નારી તૈયાર ન થઈ અને એ ઘંઢેરો પીટાતો પીટાતો ધર્મદેવના આંગણા સુધી આવ્યો સુવાસીની બાઈએ એ વાત સાંભળી ભક્તિ માતાને શ્રી હરિસંગે ગયા ઉમંગે આવ્યા સર્જુ શ્રીફળ એમ રા જોયું સુવાસિની બાઈએ જાણ્યું સુવાસિનીબાઈને દયા આવી આટલા બધા માણસો મરે છે પશુઓ પીડાય છે આખું નગર તણાઈ છે બીજાનું દુખ એ આપણું જ દુઃખ છે માં આપની આજ્ઞા હોય ભક્તિમાતાને પ્રાર્થના કરી તો હું જાઉં અને સરયુ ગંગાને વધાવી લઉં ત્યાં તો પ્રભુ સાથે બાજુમાં ઊભા છે પ્રભુએ કહ્યું કે ચાલો તો હું પણ સાથે આવું ભક્તિમાતા શ્રીહરિ અને સુવાસિની બાઈ સરયુ નદીએ આવ્યા છે રામઘાટની પવિત્ર જગ્યા છે ઘોડાપુર નદીમાં આવ્યું છે અને એ જગ્યાએ કેવી સરસ ઘટના ઘટી

પાણી પાછું હટ્યું ઘડુડાટ કેવી અદભુત વાત ભક્તિ માતા બાલ પ્રભુ અને સુવાસની દેવી આવ્યા છે રામઘાટ ઉપર ખોળો પાથર્યો છે પંચાંગ પ્રણામ કર્યા છે સરયુ નદા સરયુ નદીને સરયુ નદીને માતા જાણીને પ્રાર્થના કરે છે વિનંતી કરે છે મારું પતિવ્રતા પણ સાચું હોય મન કર્મ વચને કરીને મેં ક્યારેય કોઈ પુરુષ સામે નજર ન કરી હોય ક્યારેય પણ મારું મન એક સિવાય ક્યાંય ગયું ન હોય તો હે માતા તમારા જળને શાંત કરો આપ શાંત થાવ જીવ પ્રાણી માત્રની રક્ષા કરો આમ પ્રાર્થના કરે છે અને હાથમાં પેલું નાળિયેર છે પ્રાર્થના કરી પગે લાગી આમ નાળિયેર જ્યાં નદીની અંદર નાખ્યું છે ને નાખતાની સાથે હરીશભાઈ બધું પાણી હળુડાટ નીચે જતું રહ્યું હા सर्वे लोको ये देखे न वाये आपे राजा ने ज एव धाये धर्म छुपैया न वासे तेना मोटा पुत्र सुख राशि राम प्रताप जे नाम जेह तेमना पत्नी सती छे एह એમણે વધાવ્યા ગંગા હટે ગયો ત્યાં દર્શનસિંહ સુધી આવીને લોકોએ સમાચાર આપ્યા મહારાજા ખૂબ સારા સમાચાર છે આપણા નગરના ધર્મદેવ એમના મોટા પુત્ર રામ પ્રતાપજી એમના ધર્મપત્ની ખરેખર પત્નીનું નામ જ છે ધર્મપત્ની ધર્મની સાક્ષીએ જેને સંબંધ બાંધો છે એનું નામ ધર્મપત્ની આપણા ઇતિહાસમાં કેવી કેવી કથાઓ છે પતિવ્રતા નારીની આજના સ્ત્રી ભક્તોએ આ કથાઓ સાંભળવી જોઈએ પોતાના જીવનમાં આવો ધર્મ દ્રઢ કરવો જોઈએ આજે દુઃખ થાય કેવી કેવી દુર્ઘટનાઓ સાંભળવા મળે સારા સારા હરિભક્તોના ઘરોમાં સારા સારા ભક્તોના જીવનમાં આજના આ યુગનો કેટલો મોટો પ્રભાવ ખરાબ પ્રભાવ છે ફેસબુક આ બીજી બધી બુકો સારા સારા હરિભક્તોના ઘરમાં એવી દુર્ઘટનાઓ ઘટે છે લગ્ન થયા હોય વર્ષો વીતી ગયા હોય દીકરાઓ થઈ ગયા હોય જોબ પર કામ કરનારા હોય ગમે તે જ્ઞાતિના ગમે તેવા કાળા ધોળા માણસો સાથે એવા સંબંધ બંધાઈ જાય કે એક જન્મ નહીં અનેક જન્મ બગડી જાય ખાલી પતિનું જીવન નહીં પણ ફૂલ જેવા નાના નાના કોમળ બાળકોના જીવન પણ એવા કરમાઈ જાય છે એવા કરમાઈ જાય છે અમેરિકાની અંદર કહેવાય છે સાહીઠ ટકા કરતા વધારે દીકરાઓને કા બે બાપ કા બે માં હોય છે ઓછામાં ઓછા આપણને દુઃખ થાય આ કચરા પટ્ટી કરતા ગંદુ જીવન અને હવે માતાપિતા અપેક્ષા રાખી દીકરાઓ પાસેથી અમારો દીકરો રામ જેવો થાય અમારો દીકરો લખન જેવો થાય ક્યારેય શક્ય નથી માતા પિતાના જીવનમાં નથી તો દીકરાના જીવનમાં નથી આવવાનું કુવામાં નથી તો ક્યાંથી આવશે આપણા ઇતિહાસમાં નજર કરીએ પવિત્ર માતા પિતા હતા વાલ્મિકી રામાયણની અંદર ભગવાન લખન પોપટના રૂપમાં રામ પરીક્ષા કરે છે અને રામને જે જવાબ આપે છે ને માં જેની પતિવ્રતા છે પિતા જેના પવિત્ર ધર્મનિષ્ઠ છે એનાથી થયેલું સંતાન એને ત્રણ લોકના કોઈ પણ વૈભવ વિચલિત ન કરી શકે માટે એમાં પણ હજી તમને સ્પષ્ટ કહી દઉં શાસ્ત્ર પ્રમાણે નવી પેઢીનું ઘડતર નવી પેઢી કેવી આવશે એનો આધાર પિતાના જીવન ઉપર પણ છે પણ એના કરતા વધારે જવાબદારી માતાની છે મા એ પ્રકૃતિનો સ્વભાવ છે બાળકનો સ્વભાવ બાળકનું જીવન બાળકનું ભાવિ એ માતાના ધર્મ ઉપર વિશેષ નિર્ભર છે એટલા માટે તમે જો રાવણના પિતા બ્રાહ્મણ હતા ઋષિ હતા પણ માં રાક્ષસી હતી રાવણ કુળે કરીને જન્મે કરીને બ્રાહ્મણ થયો પણ સ્વભાવથી કેવો થયો સ્વભાવ માનો આવ્યો તો એની સામે તમે પ્રહલાદ એના પિતા રાક્ષસ હતા અસુર કુળમાં જન્મેલા હતા અસુર કુળમાં ક્રૂર પિતાના ઘરે જન્મ્યા હોવા છતાં પણ અતિ કોમળ અતિ દયાવાન અતિ ધર્મનિષ્ઠ મહાન ભગવત ભક્ત પ્રહલાદ એકાંતિક ભક્ત કહેવાય ભગવાનના એકાંતિક ભક્તોના નામમાં પ્રહલાદનું નામ આવી ગયું કારણ શું કારણ કે પિતા અસુર હતા પણ માતા કયાધુ ભગવાનના પરમ ભક્ત હતા પરિણામે પ્રહલાદ ભલે કહેવાય અસુર કુળમાં જન્મ્યા પણ તેમ છતાં એની પ્રકૃતિ એનો સ્વભાવ એના વિચારો માતાના એટલા માટે દુનિયાનું ભવિષ્ય ઉજ્જવળ થાય થાય ને થાય એટલા માટે અર્જુન પણ ગીતામાં સૌથી પહેલા અધ્યાયની અંદર ચિંતા કરે છે પ્રભુ મને યુદ્ધની ચિંતા નથી પણ યુદ્ધ થશે આટલા મહાવીર પુરુષો આમાં ચડશે આ કચ્છ ઘાણ નીકળી જશે આ પૃથ્વી પૌરુષત્વ વિનાની થઈ જશે મહાન વીર પુરુષ વિનાની થઈ જશે અને ત્યાર પછી અબડાઓ ઉપર અત્યાચારો થશે સ્ત્રી સુ દુષ્ટાસુ વારસનેય જાયતે વર્ણ શંકર પ્રભુ મને ચિંતા યુદ્ધની નથી મને ચિંતા આજની નથી પણ મને ચિંતા આવતી કાલની છે આમાં વીર પુરુષો આમાં મહાવીર પુરુષો આમાં ધર્મનિષ્ઠ પુરુષો કપાશે અધર્મીઓનું જોર વધશે સ્ત્રીઓ પર અત્યાચારો થશે આક્રમણો થશે અને પરિણામ એ આવશે સ્ત્રી જો ભ્રષ્ટ થઈ તો આવનારી આખી પેઢી ભ્રષ્ટ થશે અને આવનારી પેઢી ભ્રષ્ટ થઈ વર્ણશંકર પ્રજા થશે તો આ યુગનું શું થશે આ પૃથ્વીનું શું થશે ધર્મનું શું થશે બધું રસાતળમાં જતું રહેશે અને થયું પણ એવું જ આ પૃથ્વી ઉપર એટલા પવિત્ર પુરુષો હતા ગંગાના પાણી કરતા પવિત્ર જેના જીવન હતા જેમાં પુરુષો હતા મહારથી તમે જો સૂર્યનો દીકરો હતો સામાન્ય નહોતા દુર્યોધન જેવા તો ડખોળિયા બેચાર હતા ખાલી પણ તેમ છતાં અર્જુનની ચિંતા સાચી ઠરી કારણ કે ભગવાનને સામે કળિયુગ લાવવો જ છે અને કળિયુગ લાવવા માટે સારા પુરુષોને વિદાય આપવી જરૂરી હતી એક સાથે આ પૃથ્વી ઉપરનું મહાનમાં મહાન સૌથી વધારે વધારે ધર્મનિષ્ઠ તત્વ ધોવાણ થઈ ગયું દ્વાપર યુગનો એન્ડ દ્વાપરનો અંત આવ્યો પણ કેવું ધોવાણ થયું હરીશભાઈ જુઓ ભગવાન શ્રી કૃષ્ણની સોળ હજાર એકસો ને આઠ સ્ત્રીઓ હતી એમાં આઠ જે પતિવ્રતા નારી ભગવાનની પત્નીઓ હતી ભગવાન શ્રી કૃષ્ણની સાથે છતે દેહે ભગવાન સાથે જતી રહી પોતાના દેહને બાળી દીધો ભગવાન શ્રી કૃષ્ણની સોળ હજાર સ્ત્રીઓને કાબાઓ લૂંટી ગયા બોલો અર્જુનની હાજરીમાં પૃથ્વી પર હવે જીવવા જેવું નથી ભગવાન ગયા ધર્મ ગયો હવે આ પૃથ્વી પર જીવીને હસ્તિનાપુરના આ શાસનને ભોગવીને આ વૈભવ વિલાસ ભોગવીને આપણું સારું નહીં થાય એટલે પાંચે પાંચ પાંડવો સતી દ્રૌપદીને સાથે લઈ હિમાલયમાં નીકળી ગયા કળિયુગ શરૂ થયો એટલે આજે જે પરણેલા પુરુષો હોય પરણેલા સ્ત્રી ભક્તો હોય પુરુષ ભક્તો હોય તમે ગમે તેવા મૂવી જોવા જાઓ તમે ગમે તેવું જીવન જીવો તમે એમ માનો આપણે એન્જોય કરીએ છીએ પણ એન્જોય નહીં તમારા જીવનને તમે ખલાસ કરો છો ધર્મને સાથે રાખીને બધું કરો ભગવાનની આજ્ઞામાં રહીને બધું કરો તમે હરો ફરો ખાઓ પીઓ મજા કરો પણ ભગવાનને છોડીને છોડીને ધર્મને છોડીને જો જીવન જીવશો ને તો તમારા જીવનમાં ખતરો છે બીજાના જીવનમાં નથી સારા સારા હરિભક્તોના ઘરે કેવા કેવા કરુણ દાખલાઓ ઘટે છે વારંવાર સાંભળીએ છીએ ને આજે આ કથા પતિવ્રતા નારીને આવી છે ને જવાબદાર તમે જ છો કોણ જવાબદાર છે એક સમય હતો સન્નારી પોતાનું મોઢું પર પુરુષની સામે દેખાડે નહીં અરે પગની પાની ખુલ્લી ન રાખે અને આજનો આજનો જમાનો કપડાથી તો ગયું જ હવે એક સમય હતો આપણા શાસ્ત્રનો જુઓ તમે અભ્યાસ કરો છો સાંભળો છો શિક્ષાપત્રી તમે રોજ વાંચો છો સ્ત્રીઓના ધર્મયમાં રોજ વાંચો છો પોતાના પતિ બહાર ગયા હોય ત્યારે સદવા સ્ત્રીઓએ બીજા પુરુષને ત્યાં બેસવા પણ જવું નહીં એની સાથે હસીને વાત પણ કરવી નહીં અને આજના યુગમાં પતિ જાય તો રાજી થાય ઘણા તો માટે આ ભૌતિક યુગે કદાચ આપણને થોડી સાનુકૂળતા સુવિધાઓ આપી છે પણ એની સામે આપણું સત્ય આપણો ધર્મ એને એવા લૂંટી લીધા છે એવા લૂટી લીધા છે આપણને આજે નહીં દેખાય સુગર જેમ આજે ખાઈએ આજે ડાયાબિટીસ નથી થતી પણ વર્ષો પછી ભૂંડી હાલત એવી થાય આંખ જાય કિડની જાય પગ કાપવો પડે હાથ કાપવો પડે માણસ રીબાઈ મરે મૃત્યુ કરતા વધારે દુઃખ માણસ છતે દેહ ભોગવે ડાયાબિટીસ તો સારી પણ આ ભૌતિક જગતની આપેલી ગાંડાબિટીસ છે ને એના કરતા ખતરનાક છે તમે ભગવાનના ભક્ત છો તમારા ઘરમાં ટીવી રાખો એનો અમને વિરોધ નથી હવેનો યુગ એવો નથી ટીવી વગર ચાલશે પણ ટીવીનો સદુપયોગ કરજો તમારા ઘરમાં ઇન્ટરનેટ રાખો સદુપયોગ કરજો તમારા ઘરમાં પુરુષ બહેનોના એકાઉન્ટ એટલા સેપરેટ ન કરી નાખતા કોઈ કોઈનું જાણી ન શકે જોઈ ન શકે વધારે વધારે પ્રોબ્લેમ એનાથી ઇન્ટરનેટથી જ છે ટીવીથી જ છે માટે આજના સમયમાં આ પતિવ્રતા નારીની વાત જ્યારે મહારાજા દર્શન સિંહ સુધી પહોંચી છે આપણા નગરના જ એક ધર્મનિષ્ઠ પવિત્ર કર્મકાંડી ધર્મદેવ બ્રાહ્મણ એમના પત્ની ભક્તિદેવી એમનો નાનો પુત્ર શ્રી બાલ ઘનશ્યામ અને એમના મોટા પુત્ર રામ પ્રતાપ એના પત્ની સુવાસિની આ બધા આવ્યા એના સતીના સતના પ્રભાવે સરયુ નદી શાંત થઈ છે સમાચાર સાંભળતાની સાથે રાજાને પણ ખૂબ વિસ્મય થયો આશ્ચર્ય થયું કે ધન્ય છે આપણા નગરને કે આજે પણ આપણા નગરમાં સતી સીતા જેવા પવિત્ર સન્નારીઓ છે સર્વે લોકોએ રાજાને ધર્મદેવ છુપૈયાના વાસે તેના મોટા પુત્ર સુખ રાસે રામ પ્રતાપ જે નામ જેહ

સુવાસીની આપ્યા તે વાર કરી પ્રાર્થના શુભ સુવાસી ઘરે આવ્યા સદા સુખદાયી માતા એ કરી પ્રભુ ને વાત અથ એતે બની તીજે ખ્યાત કૃષ્ણ કહે સુણો માતા સાર એ છે રેવતી નો અવતાર માટે એમાં તો નથી નવાય સતી શિરો છે સદાય એવું સાંભળીને સર્વે જન નર નારી વિસ્મે પામ્યા મન આવી રીતે અદ્ભુત ઘટના ઘટી ભૂમાનંદ સ્વામી કહે છે વળી એક સમય મહારાજ શ્રી હરિએ કર્યું મોટું કાજ કેટલા એક પોતાના શિષ્ય પાસે બોલાવ્યા શ્રી જગદીશ શિષ્ય સહિત તૈયાર થયા રામ ઘાટે સરયુપુર ગયા કદમ વૃક્ષ હેઠે મોરારી સભા કરી બેઠા ભય હારી માહો માહી કરે છે તે પ્રશ્ન આપે ઉત્તર શ્રી હરિ કૃષ્ણ એમ કરતા વીતી ઘણી વાર સુ કરતા હવા ધર્મ કુમાર જુજવે રૂપે દર્શન દીધા કામ વિદ્યાર્થીઓના કીધા કેટલા દેખે છે રામ રૂપે કેટલા નૃસિંહ જે અનુપે એકવાર બાળ પ્રભુ મિત્રો સાથે રામઘાટ ઉપર આવ્યા છે ચર્ચા કરે છે કોઈ પ્રશ્ન પૂછીનો જવાબ આપે છે આનંદ કરે છે એમાં બાળ પ્રભુએ પોતાના બાળ મિત્રોને વિવિધ અવતાર રૂપે દર્શન આપ્યા કોઈને રામ રૂપે નૃસિંહ રૂપે વામન રૂપે કોઈ દેખે છે વૈરાટ રૂપે કોઈ દેખે છે કૃષ્ણ સ્વરૂપે કોઈ વાસુદેવ પરશુરામ વરા મચ્છ કચ્છ તે ઠામ હંસ હય ગ્રીવ તેમાં કોઈ દેખી વિસ્મે પામ્યા પ્રીત પ્રોઈ ચંદ્ર સૂર્ય આદિ જે આકાર એવા ભાષે છે ધર્મ કુમાર કોઈ કે નરવીર છે એજ જુઓ કેવું ઝળકે કે છે તેજ આવી રીતે બાલ પ્રભુએ સર્વે અવતારો પોતાની મૂર્તિમાંથી પ્રગટ કર્યા આવો અલૌકિક ભાવ દેખાડ્યો બધા બાળકોને આશ્ચર્ય થયું બધા વાતો કરવા લાગ્યા અહો અહો કરવા લાગ્યા કારણ કે દરેકને પોતાના ઈષ્ટદેવના ભાવ હતો તે તે રૂપે ભગવાને દર્શન આપ્યા છે આમ બહુ સુંદર ઘટના ઘટી બાળકોને અલૌકિક ભાવ દેખાડી પ્રભુ પાછા સામ થઈ છે બધા બાળમિત્રો સાથે ઘરે આવ્યા છે એક દિવસ બીજી ઘટના ઘટી છે ભુવાનંદ સ્વામી લખે છે એક સમય અવધ માયે આવ્યા મલ્લ લીધું ત્યાં એક દિવસ ઘણા બધા આવ્યા રાજા દર્શનસિંહજીને મળ્યા મોટા મોટા મલ્લો છે કેવા મલ્લો છે એનું વર્ણન કરે છે જુઓ તમારે યુદ્ધ દેવો જ પડશે નહીં તો અવળાતે નડશે પેલા જે મલ્લો હતા ને એ બધા મલ્લ કુસ્તી કરીને આવેલા દેશાંતર થી ઈનામ લાધ્યા સોનાના પુતળા પગે બાંધ્યા સોનાના પુતળાઓ પગે બાંધ્યા હતા સેના પુતળા હતા એ બધા મલ્લ જે જે નગરમાં જાય બધાને લલકાર કરે અમારી સાથે લડવા આવો અને એવા મલ્લ હોય ખાઈ ખાઈને બસ એક જ કામ ચરબી કરવાનું મસલ્સ બનાવવાના અને એની સાથે યુદ્ધ થાય નક્કી કરે કે તમારા ગામમાં યુદ્ધ અને જો તમારા મલ્લો જીતી ન શકે તો અમને એક મણની સોનાની મૂર્તિ બનાવી અને એટલું સોનું આપવાનું આવું કોઈ સોનાનું મૂર્તિનું પ્રતિક બનાવે અને એ સોનાના પુતળાને પછી પગે બાંધે આવી રીતે કેટલા બધા પુતળાઓ એટલે કેટલા બધા નગરો જીતેલા ત્યાંથી ઇનામ મેળવેલા અને રાજા દર્શનસિંહને બતાવ્યા કે જુઓ મહારાજા અમારા પગમાં સોનાના પુતળા છે દેખાય છે અમે અમે જેટલા નગરમાં નગરમાં ગયા 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 આ આ આ શહેરમાં ગામમાં અને જ્યાં જ્યાં ત્યાંના ત્યાંના મલ્લો સાથે અમે મલ્લો યુદ્ધ કર્યું છે હવે તમારા મોટા શહેરમાં આવ્યા છીએ મહારાજ તમારા શહેરના મલ્લોને બોલાવો અમારે યુદ્ધ કરવું છે અને જો તમારા શહેરના મલ્લો ન જીતી શકે તો પાછી શરત મૂકી હે રાજન જે કહીએ તમને મલ્લ કુસ્તી આપો જ અમને નહી તો સવામણ સોનું સાર પુતળું ઘડી આપો આ વાર બાકી સવામણ સોના નું પુતળું ઘડી આપવું પડશે અમને સવામણ સોનું માગ્યું રાજાને થયું આપણું આટલું મોટું નગર આ તો રામની નગરી કહેવાય રામ એટલે રઘુવીર રામ એટલે મહાવીર આ પૃથ્વી પર રામ જેવો કોઈ વીર નહીં આ વીરોની નગરી અને આપણી નગરીમાં આવીને આમ લલકારે મંત્રીઓને પૂછ્યું મલ્લોને તૈયાર કરો પણ કોઈ આ મલ્લોની સામે લડવા માટે બાદ માટે તૈયાર ન રાજાને પોતાની આબરૂ જતી દેખાણી રાજા ખૂબ મૂંઝાયા ખૂબ ઉદાસ થયા આખા ગામમાં વાત ફેલાણી છે હવે શું થશે સોનું તો આપતા આપી દઈએ પણ આપણું નામ લજાશે આ નગરીનું નામ જશે આ નગરના માણસોનું નામ નાક કપાશે નીચું દેખાશે રાજા ખૂબ મૂંઝાય છે અને આ વાત બાલપ્રભુ ઘનશ્યામ સુધી પહોંચી છે બાલપ્રભુએ મિત્રોને કહ્યું ચાલો આપણે જઈએ અરે પણ આપણે ત્યાં જઈને શું કરીશું રાજાને કહ્યું સમાચાર આપ્યા કે ઘનશ્યામ છે ધર્મદેવ પાંડેના પુત્ર એને આ મલ્લો સાથે ખુસ્તી કરવી છે રાજાને વિશ્વાસ હતો ઘણા બધા બાલપ્રભુને એને ચરિત્રો જોયેલા એટલે મોટો મંડપ રચાયો છે આખા નગરના માણસો ભેગા થયા છે અને મંડપ તૈયાર થયો પેલા રાજાએ ત્યારે દૂતને મોકલ્યો છે રથ લઈને એમાં બાલપ્રભુ બેઠા છે અને બાલપ્રભુ પધાર્યા છે આવ્યા શ્રી મંડપ જાય ઘણો ઉમંગ છે મનમાયે રાજાએ સત્કાર કર્યો આસન આપ્યું બાલ પ્રભુ તૈયાર થયા છે મલ્લ સાથે મલ્લ યુદ્ધ કરવાને માટે પણ આ તો પ્રભુ છે ભગવાન છે સુધી મલ્લો સાથે પ્રભુએ યુદ્ધ કર્યું છે મલ્લોને એમ કે આ ઘનશ્યામને પકડીને જમીન ઉપર પાટ નાખી દઈએ પણ મલ્લ તમે જાણો છો એનો નિયમ એવો છે કે એકવાર જમીન ઉપર પડી જાય એને દબાવી દે એટલે હારો ગણાય પ્રભુને હાથ પકડી નાખવા જાય છે ત્યાં તો બાલ પ્રભુએ એવો જોટો માર્યો છે એમાંનો એક આખે આખો મોટો મલ્લ જમીન ઉપર ચતો પાટ પડી ગયો ન થઈ શક્યો બીજો છે છે ત્રીજો અને લોઢા વધારે મજબૂત જેના અંગ છે એવા એક એક મલને ધૂળ ચાટતા બાલ પ્રભુએ કર્યા છે બાલપ્રભુનો જે જે કાર થયો છે અયોધ્યાના લોકો રાજી થઈ ગયા છે મહારાજા દર્શનસિંહ પણ પ્રભુના આ પરાક્રમ ઉપર વારી ગયા છે આવી રીતે પ્રભુએ અતિ દિવ્ય ઐશ્વર્ય નાની ઉંમરમાં બતાવ્યું છે અયોધ્યાનગરનું નામ રાખ્યું છે રાજા પણ અતિ પ્રસન્ન થયા એને પણ થયું આટલી નાની ઉંમરમાં આવું મોટું કામ શક્ય જ નથી આ તો સાક્ષાત રઘુવીર છે ભગવાન છે સ્વયં પુરુષોત્તમ નારાયણ છે આવી રીતે રાજાને ભાવ થયો ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય શ્રી ભૂમાનંદ મુનિ વિરચિતે ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે યવધપુરીના શિવરત્ના આદિ વિદ્યાર્થીઓને ચોવીસ અવતાર રૂપે દર્શન દીધા એ નામે ચોસઠમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની